મારા મામા મારા લથડિયા નો ટેપો કેવા. પણ મામા મામા એ મારા ભાણા જગત માં બોલું બીજું બોલું ના. એક મારા ભણા હાથને મારી માટે આંધળો વિશ્વાસ હોય અને કદાચ મારા વિસી પરાના બાળકો કદાચ મોરબી વેગીને ગમે ત્યાં જાય એ મને મામાને હાલી દે. બે ઘડી ઘડી મારો જો ખીજડો મેકી એ મારું મંદિર મેકીને હાલી નો નીકળું તો વિસી પરા વાળા મામા ના. જેને મારી માટે ભાવનો જેને ભરોસો હોય પણ જાવ જાવ મારા વિસી પરા મામા ગ્રોપ કદા જગત ની માલિકો મામા નું નામ લઈને બેટા હેલા જાઉં ને. અને જગત ની માલિકો કદાચ મારા મામા દેવ નું નામ લઈને મારો દીકરો ગમે ત્યાં જાય અને કદાચ એનું અભરે ભરી ન દઉં ને તો આજ મારા વિસી પરા ના ઝાડવા લાજે બેટા. અને 501 રૂપિયા દાય મારા જીનાથ મામા ના નામ માટે 501 રૂપિયા દાય એ મારા વિસી પરા વાળા મામા દેવ ને વધાવે. જય જય જીનાથ મામા, જય જીનાથ મામા. પણ કાલ સવારે તમારા મંદિર સામે કોઈ આંગળી લાંબી કરે મામા અરે તેથી તો અમારે મોરબી છોડીને વયું જવું પડે મામા.
પાઘડી બંધાવે જય સનાડા મારા રંગીલા મામા. હે મારા મામા બોલું બીજું બોલે નાય, પણ મારા મામા મામા બોલું બીજું બોલે ના. અને ખરેખર આટલું બધું ગમઠાણ કરવું કોઈ નાની માના ખેલ નથી હો. હા, અને એની આંગળે દીકરીના પ્રભુતામાં પગલા મંડાવવા હોય, સમુલગ્ન કરાવવા હોય, એટલે કોઈ નાની સુની વાત નથી. અનેક જાતના આવરણ આવે, આવરણ આવે એટલે, પણ જેથી તમારું કોઈ વાંચી ખરાબ બોલવાનું હોય ને એના મોઠા તો બોલતા બંધ કરી દે મારી મોજીલી સરકાર. પણ રહી આવરણની વાત, કે કદાચ કોઈ જાનવું લઈને આવતા હોય, અહીંયા પરણવા આવતા હોય, પણ કદાચ મારા મામા કે મારી આંગણે મારી દીકરી પરણવા આવે છે બાપ, એ કદાચ જો તમે એવા વિખન ના બના હોય, એ વિખન પાણી ની જેમ નો બીજો મતો વિસી મરે મારી સરકાર નોતી, સરકાર નોતી, સરકાર નોતી. મારો જીવ કાનો જાણ્યો કેવાય, મૈરા પછી નો ગાંધીઓ કેવાય, મામા 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 મામા. એ મારા મામા એ સમરતા
આવી જાજે મારી વિસી પરાની સરકાર ની સરકાર. એમાં તો ઘણા એના કાર્યકર્તા છે, ઘણા એના સેવકો છે, એના સેવકો છે, એના સેવકો છે. વિસી પરા વાળા મામા દેવને એટલું કે લાદી વિશ્વ ની માલિકો મોરબી એટલે મોખરે છે. ઓ લાદી ની દુનિયા માં મોરબી એટલે મોખરે છે. પણ વિદેશ ની ધરતી માં કદાચ કોઈ યાદ કરે માલિકો નવો નકશો માનવો છે. અને જો ગમે દેવસ્થાન હોય ને મોરબી નો ડાયવો, એ ગમે દેવસ્થાન હોય, કોઈ મામા નું મંદિર હોય કે કોઈ જગદંબા નું મંદિર હોય કે નાનો એવો ગોખલો હોય, પચીસ જણા નું હોય કે 50 જણા નું હોય, પેલા તો મામા છે ને આખા ગ્રુપ માં એક હંક કરાવે, પેલા તો ભાઈચારો રખાવે. અને મારા મામા કે બધા એક જ, મારા સભ્યો, મારા દીકરાઓ, આવું સંઘનું કાર્ય કરો. અને કદાચ નાના એવા ગોખલા ની માલિકો કદાચ મામો બેઠો હોય, અને કદાચ મોરબી ની માલિકો એક બીજો નવો નકશો માંડી નો દો, એ તો વિસી પરની સરકાર નોતી. એ મામા
ના બાળકો, મારા મામા તને કેવા લાગે? એ મારી વિસી પ્રાણી મોજીલી સરકાર, મારા મામા આ પાંચ પાંચ દીકરીઓ અને પાંચ દીકરીઓ ના સમૂહ લગાવવાનું તારી આંગણે. પણ એ મામા, આજ ગમે દીકરી ને ઘર આંગણે થી જયારે માં વિદાય કરે, બાપ વિદાય કરે, પણ તેથી આ જેટલા બધા કાર્ય કરતા છે ઈ મામા દેવ ને એટલું કે છે કે મામા દેવા દીકરી ના મામેરા કોણ ભરે? અને તેથી મારી મોદી ની સરકાર કેવો એ જા બેટા, ઈ દીકરીઓ મારી આંગણે પ્રભુતામાં પગલા માંડી છે. પણ જાઓ એ ઈ દીકરી નો કદા જો મામેરીઓ નો બની જાવ તો વીસી મરો વરો મામો ને મારો મામો ને. ભલે મા બાપ આવ્યો હોય, ભાઈ આવ્યો હોય, મામા આવ્યો હોય, મોહાર આવ્યું હોય, કાકા કરી કુટુંબ મામા મોહાર આવ્યું હોય, સગા સ્નેહીઓ બધા ભેગા થયા હોય, પણ દીકરીની આંખમાંથી આહુડું પડ્યું હોય તેથી મારા મામા શું કહે? આજ મારી દીકરીઓ મારે આંગણે કદાચ પ્રભુતામાં પગલા માંડી દેજો, દીકરીની આંખમાંથી આહુડું પડે ત્યારે વિસી પરાવાળા મામા શું કહે? એ દીકરીની આંખમાંથી આહુડું પડે ત્યારે મામા શું કહે? એ રોટી છાની રે, એ રોટી છાની રે, એ મામાની દીકરી રોટી છાની રે. એ રોટી છાની રે, રોટી છાની રે, મામાની રે દીકરી રોટી છાની રે. વારે આવો રે, વારે આવો રે, મોજીલા મામા વારે આવો રે. જય વિસી બરાબરી સરકાર, કોઈ નાની માના ખેલ નથી હો, એ તો જો મારા મામા દેવ ની કૃપા હોય ને તો આ વસ્તુ થાય. અને અહીંથી જો દીકરીઓ રાજી થાય ને, એ દીકરીઓ રાજી થઈને જાય, મારો
એવા ગુરુભાઈ ને મોજ આવી ગઈ. એવા ગુરુભાઈ 1001 રૂપિયા દઈને મારા મામા દેવ ને પાઘડી બંધાવે, પાઘડી બંધાવે. 1001 રૂપિયા દઈને ગુરુભાઈ મારા મામા દેવ ને પાઘડી પહેરાવે, પાઘડી પહેરાવે. જાજા ગુરુ, જાજા ગુરુ. 1000 ના 1,00,000 રૂપિયા કરી નાખો, એ કરી નાખો. એ કેવી તો મંજા વીડી ની સરકાર હતી, વીડી ની સરકાર હતી, સરકાર હતી. એ મારી વિશિપરાની સરકાર રે મામા મો.